नमस्कार, विशेष रजूआत साथे हूँ छु पृथ्वी। शुं आप जाणो छो के वास्तुशास्त्र जीवन में कई रीते असर करे छे? जो अपना घर, ऑफिस, फैक्ट्री के धंधाकीय स्थळनो वास्तु योग्य होय तो धारेली सफलता प्राप्त थाय, अने जो वास्तुशास्त्र थी साव जुदी दिशा के स्थळ पर अयोग्य गोठवण होय तो हासिल करेल सिद्धिनो पण नाश थाय छे। त्यारे केवी रीते वास्तुशास्त्र मुजब दिशा, स्थळ के वस्तुनी पंगी करी पोताना जीवन ने कई रीते सुखमय बनावी शकाय ते विशे विगते वात करवा अने आपने वास्तु संबंधित समस्यानो समाधान करवा स्टूडियो में उपस्थित छे जाणीता वास्तु निष्णात धीरेन भाई शाह। नमस्कार धीरेन भाई, के जे 1500 થી વધુ લાઇવ ટીવી પ્રોગ્રામ આપી ચૂક્યા છે, તો શરૂઆત કરીએ વિશેષ રજૂઆતની। વાસ્તુને જાણવા સમજવા માટે જરૂરી છે તમારા ઘર, ઓફિસ કે ધંધાકીય સ્થળની દિશા પણ સમજો, ત્યારે કેવી રીતે ઓળખશો દિશાઓ અને તેનું વાસ્તુ જોઈએ આ રિપોર્ટમાં। તમારી ભૂમિ કે ઇમારતના વાસ્તુને સમજવા માટે તમને તેની દિશાનું જ્ઞાન હોવું જરૂરી છે। જો કે મોટા ભાગના લોકો દિશા જ્ઞાનથી વંચિત હોય છે, ત્યારે આવો તમને સમજાવીએ કે કેવી રીતે તમે વાસ્તુશાસ્ત્ર મુજબ દિશાઓને સમજી શકો છો। તમારા ઘરની ઉત્તર દિશાને ધ્યાનમાં રાખો। ઉત્તર દિશાની બિલકુલ સામેની દિશા દક્ષિણ દિશા છે, તો ઉત્તર તરફ મુખ રાખવાથી જમણી તરફ ઉગમણી એટલે કે પૂર્વ દિશા આવે છે, તો પૂર્વની સામે અને ઉત્તરની ડાબી તરફ પશ્ચિમ કે આથમણી દિશા હોય છે। ઉત્તર અને પૂર્વની મધ્યમાં આવેલો ખૂણો અથવા વિદિશા ઈશાન કહેવાય છે, તો પશ્ચિમ અને દક્ષિણની વચ્ચે નૈઋત્ય વિદિશા આવેલી છે। ઉત્તર અને પશ્ચિમની વચ્ચે વાયવ્ય ખૂણો આવેલો છે, તો વાયવ્યની સામે અને પૂર્વ અને દક્ષિણની મધ્યમાં અગ્નિ વિદિશાનું સ્થાન છે। તો વાસ્તુને લગતી તમામ સમસ્યાઓ વિશે અને આપની સમસ્યાઓનું નિરાકરણ આપવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ધીરેનભાઈ શાહ। આપનું સ્વાગત છે ધીરેનભાઈ। નમસ્કાર। પૂર્વ દિશાની જો વાત કરીએ, વાસ્તુ દિશામાં પૂર્વનું શું મહત્વ છે? પૂર્વ દિશાની જ્યારે પણ વાત કરીએ ત્યારે વાસ્તુશાસ્ત્રમાં પૂર્વ દિશાનું અતિશય મહત્વ છે। જે વાસ્તુશાસ્ત્રમાં એમ કહી શકાય કે મનુષ્યનું જીવન વાસ્તુશાસ્ત્રની સાથે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી જોડાયેલું છે। મનુષ્યનું જીવન સૂર્ય, પ્રકાશ, હવા, પાણી સાથે જેમ જોડાયેલું છે, એમ હિન્દુ સંસ્કૃતિમાં નહીં પણ દુનિયાની સમગ્ર સંસ્કૃતિમાં સૂર્ય પ્રકાશનું અતિશય મહત્વ છે। અને પૂર્વ દિશાનું અધિપતિ ગ્રહ, પૂર્વ દિશાનું અધિપતિ ગ્રહ સૂર્ય છે, એટલે ઉગતા સૂર્ય કે સૂર્યના પ્રકાશથી જીવનમાં જેમ ઉજાસ લાવી શકાય, અંધકારને દૂર કરી શકાય અને સારી રીતે જીવન સુખ સમૃદ્ધિથી જીવી શકાય, એ જ રીતે વાસ્તુશાસ્ત્રમાં પૂર્વ દિશા હંમેશા સારામાં સારી હોવી જરૂરી છે અને જીવનની અંદર હંમેશા પ્રકાશ ફેલાય છે, યશ કીર્તિ મળે છે, દિન પ્રતિદિન સંતાનોની પ્રગતિ વધતી હોય છે, અતિશય બેનિફિટ મળતું હોય છે એમ કહી શકાય। એટલે પૂર્વ દિશાનું વાસ્તુ જ્યારે પણ સારું હોય વાસ્તુશાસ્ત્રમાં, ત્યારે હંમેશા પરિવારની અંદર હંમેશા પ્રગતિ જોવા મળતી હોય છે અને સંતાનો લગતા પ્રશ્નો છે કે વારસાગત પ્રશ્નો છે કે શારીરિક સમસ્યા છે, દરેક ક્ષેત્રે તમને સારામાં સારું બેનિફિટ મળતા હોય છે। અત્યારે આપણી સાથે કોલર જોડાઈ રહ્યા છે ચાંદખેડાથી પંકજભાઈ જી, આપનો સવાલ કહેશો? મારો સવાલ ઓમ છે કે પછી આપણે મંદિર કયા દિશામાં રાખવું? મંદિરની વાત આવે ત્યારે મંદિર હંમેશા ઈશાન દિશામાં રાખવું જોઈએ, એ સિવાય ઈશાન દિશામાં પોસિબલ ના હોય તો ઉત્તર દિશા છે, પૂર્વ દિશા છે અને ઘરના મધ્ય ભાગમાં મંદિર રાખી શકાય, બીજી કોઈ પણ દિશામાં મંદિર ના રાખી શકાય એવું છે। ધીરેનભાઈ, ઘણીવાર જોવા મળતું હશે કે લોકો પોતાના ઘરનો મુખ્ય દ્વાર પૂર્વ દિશામાં રાખવાનો આગ્રહ રાખતા હોય છે, તો તેની પાછળ શું કારણ કહી શકાય? પૂર્વ દિશાનો મુખ્ય દ્વાર જ્યારે પસંદગી કરવામાં આવે ત્યારે હંમેશા જીવનની અંદર પ્રગતિ જોવા મળે છે, ઉજાસ જોવા મળે છે, યશ કીર્તિ જોવા મળે છે। પૂર્વ દિશા હંમેશા એમ કહી શકાય કે સારી હોવાથી તમારા જીવનમાં આવતી નકારાત્મક અસરોને નાબૂદ કરી શકે છે
ઉગતા સૂર્યનો પ્રકાશ તમારા ઘરમાં જ્યારે પણ પ્રવેશ કરે તો તમારા ઘરની અંદર રહેલી નેગેટિવિટીને ડાઉન કરે છે, પોઝિટિવ ઉર્જા આપે છે અને મનુષ્યના જીવનની અંદર સૂર્યની બહુ જ મહત્વ રહેલું છે. અને પૂર્વ દિશાનો અધિપતિ ગ્રહ સૂર્ય ગ્રહ છે, જે જ્યોતિષ શાસ્ત્રમાં પણ સૂર્ય ગ્રહનું અતિશય મહત્વ રહેલું છે. એટલે પૂર્વ દિશાનો મુખ્ય દ્વાર જ્યારે કોઈ પણ મકાનની અંદર હોય ત્યારે હંમેશા ત્યાં સુખ સમૃદ્ધિ સારામાં સારી દરેક ક્ષેત્રે રહેતી હોય છે. કોઈ પણ ક્ષેત્રે તમને નુકસાન થતું હોય તે અટકાવ્યા છે પૂર્વ દિશા. ધીરણભાઈ, જો આપણે શારીરિક સમસ્યાની વાત કરીએ, પૂર્વ દિશામાં કોઈ પણ જાતનો વાસ્તુ દોષ હોય તો કેવા પ્રકારની શારીરિક સમસ્યાઓ સર્જાતી હોય છે અને તેનો ઉપાય શું કરી શકાય? પૂર્વ દિશામાં ધારો કે વાસ્તુ દોષ કયા પ્રકારનો હોય તો જેના હિસાબે શારીરિક સમસ્યા સર્જાતી હોય, તો પૂર્વ દિશામાં જો તમારું કિચન હોય, ટોયલેટ બાથરૂમ હોય, પૂર્વ દિશા બંધ હોય, પૂર્વ દિશા સીડી હોય, પૂર્વ દિશામાં ભારે સ્ટોર હોય કે પૂર્વ દિશા પશ્ચિમ દિશા કરતાં વધારે ઊંચી હોય અથવા તો પૂર્વ દિશા પશ્ચિમ દિશા કરતાં ઓછી ખુલ્લી હોય, બંધ હોય, એવા અસંખ્ય જ્યારે પૂર્વ દિશામાં દોષ આવે ત્યારે એનાથી નેગેટિવ અસર એક સૌપ્રથમ એ થતી હોય છે કે શારીરિક બીમારીની દ્રષ્ટિએ વાત કરીએ તો આંખને લગતા પ્રશ્નો ઊભા થતા હોય છે. આંખના લગતા આ મેજર પ્રશ્નો ઊભા થતા હોય, સાથે સાથે ડોક ઉપરની કોઈ પણ બીમારી થતી હોય છે. સાથે તમારી જ્યારે સૂર્ય પૂર્વ દિશા જ્યારે વીક પડે, વાસ્તુ દોષ વધારે હોય ત્યારે તમારા વારસાગત પ્રોપર્ટીના લગતા પ્રશ્નો થાય છે અથવા તો કૌટુંબિક ભાવના તૂટી જતી હોય છે. બીજું સામાજિક દ્રષ્ટિ જ્યારે વાત કરીએ તો જ્યારે વાસ્તુ દોષ મોટો હોય ત્યારે હંમેશા નાની મોટી બદનામી મળતી હોય છે. ચોથી વસ્તુ છે સંતાન પ્રાપ્તિમાં હંમેશા મોટો પ્રશ્ન ઊભો કરતો હોય સંતાન પ્રાપ્તિમાં. પાંચમી વસ્તુ એ છે સૂર્ય જ્યારે વીક પૂર્વ દિશા જ્યારે વીક પડે વાસ્તુ દોષ સારી મોટું થાય ત્યારે હંમેશા તમને તમારા સંતાનો લગતા, કેરિયરના લગતા, અભ્યાસના લગતા, સંતાનો સંસ્કાર લગતા બધા પ્રશ્નો હંમેશા લાઈફ ટાઈમ સતાવતા હોય છે. જી, અત્યારે કોલર જોડાઈ રહ્યા છે દેવજીભાઈ. જી દેવજીભાઈ, આપનો સવાલ કહેશો. હા દાદા, આપણે હું મારે આ પૈસા જ શકતા નથી ઘરમાં. તમારા મકાન ની અંદર વાયવ્ય દિશા અને ઉત્તર અગ્નિ દિશામાં શું ગોઠવણી છે? અગ્નિ સામે એમનું ખાલી ખાલી છે. અને વાય દિશામાં? વાયવ દિશામાં પણ ખાલી ખૂણો છે. અગ્નિ દિશા અને વાય દિશાનો બંને દિશાના ફ્લોરિંગ લેવલ એક સરખા રાખજો અને બંનેના બારી બારીના મેક્સિમમ ખુલ્લા રાખજો. અને તમારા ઘરનું કિચન જે હોય એ અગ્નિ દિશામાં લઈ જાઓ, પૂર્વમુખ કરી દો તો પૈસા ટકશે અને પૈસા વધશે પણ ખરા. જી ધીરણભાઈ, એક સવાલ એ પણ જાણવા માંગી છું કે પૂર્વ દિશા અને અગ્નિ દિશા આ બંનેમાં જો કોઈ પ્રકારનો દોષ હોય તો કેવા પ્રકારનું નુકસાન થતું હોય છે અને તેનો ઉપાય શું કરાય? પૂર્વ દિશા અને અગ્નિ દિશામાં જ્યારે વાસ્તુ દોષ મોટા પ્રમાણમાં હોય ત્યારે હંમેશા ઘરના લેડીઝ મેમ્બરોને માનસિક ત્રાસ વધારે રહેતો, માનસિક તણાવ બહુ રહેતો હોય છે, માનસિક રીતે ડિસ્ટર્બન્સ બહુ રહેતું હોય છે. ત્યાં ઘરમાં લેડીઝ મેમ્બરોને હંમેશા સમસ્યા વધારે પડતી રહેતી હોય છે. અને પૂર્વ દિશા અને અગ્નિ દિશામાં જ્યારે વાસ્તુ દોષ હોય તો સંતાનોને કારણે કહું તો અથવા તો સંતાનોને મોટી બદનામી મળતી હોય છે અને આર્થિક પ્રગતિ ટોટલી રૂંધાઈ જતી હોય છે. આર્થિક રીતે તમે કોઈ પણ રીતે ડેવલપમેન્ટ થઈ નથી શકતા હોતા અને આર્થિક રીતે તમને હંમેશા નુકસાન સાબિત નુકસાન મળતું હોય છે. એટલે જીવનમાં જે આર્થિક પાસું છે મજબૂત થવું જોઈએ એ મજબૂત થતું નથી હોતું. જી, તો તમામ દર્શકોને અમે કહેવા માંગીશું કે વાસ્તુ સંબંધિત કોઈ પણ સમસ્યા આપના જીવનમાં જો સતાવતી હોય, આર્થિક પ્રગતિનું સપનું સાકાર ન થતું હોય, ઘરમાં અવારનવાર બીમારી જોવા મળતી હોય, સંબંધોમાં ક્યાંક ને ક્યાંક ખટાશ જોવા મળતી હોય, તો આ તમામ બાબતોમાં ક્યાંક વાસ્તુ દોષ તો કારણભૂત નથી ને, તે વિશે આપ માર્ગદર્શન મેળવવા કોલ કરો ટીવી સ્ક્રીન પર દેખાતા આ નંબર પર. ધીરણભાઈ, જો આપણે અભ્યાસની વાત કરીએ, વિદ્યાર્થીઓનો રૂમ કઈ દિશામાં હોવો જોઈએ, શું તેના માટે પણ સજેશન પૂર્વ દિશાનું હોય છે કે જેથી તેઓ અભ્યાસ? સૌ પ્રથમ તો જ્યારે સંતાનોના અભ્યાસના પ્રશ્નો આવતા હોય અને વધારે પડતા અભ્યાસના પ્રશ્નો આવતા હોય ત્યારે હંમેશા પૂર્વ દિશાનું વાસ્તુ ખરાબ હોય ત્યારે આ પ્રશ્ન વધારે સતાવતો હોય છે. એટલે પૂર્વ દિશાનું વાસ્તુ સારું હોવું જરૂરી છે. બીજું, સંતાનોને અભ્યાસ કરવા માટે હંમેશા પશ્ચિમ દિશામાં સ્ટડી રૂમ રાખવો જોઈએ અને પૂર્વમુખ રાખવો જોઈએ. પૂર્વ દિશા સારી હશે તો સંતાનોને લગતા કેરિયરમાં કોઈ પણ પ્રકારના પ્રશ્નો ઊભા થશે નહીં અને સંતાનોને હંમેશા જીવનમાં અભ્યાસથી લઈને કેરિયરમાં હંમેશા પ્રગતિ જોવા મળશે. અને પણ જો પૂર્વ દિશાનું વાસ્તુ ખરાબ હશે તો સંતાનો તમારા કંટ્રોલમાં નહીં રહે. જી, એ સિવાય જાણવા માંગીશું કે ઘરના ડ્રોઈંગ રૂમમાં જે ગેલેરી હોય તે પૂર્વ દિશા બાજુ ખુલતી હોય તો તેને શું શુભ કહેવામાં આવે છે કે કેમ?
ડ્રોઈંગ રૂમ ની ગેલેરી પૂર્વ દિશા બાજુ ખુલતી હોય તો હંમેશા સારી કહેવાય, અને એ ગેલેરી હંમેશા એની બાલ્કની હંમેશા તમારી ખુલ્લી રહેવી જોઈએ. એમાં તમે પ્લાન્ટેશન જો મોટા પ્રકારના કરી દો, અથવા તો મની પ્લાન્ટની વેલ બેલ વધારે ઉગાડી દો, તો સૂર્યપ્રકાશ તમારા ઘરમાં આવતો બંધ થઈ જતો હોય છે. એટલે પ્લાન્ટેશન કરો તો હંમેશા નાના પ્લાન્ટેશન કરવા જોઈએ, અને મેક્સિમમ તમારા ઘરમાં સૂર્યપ્રકાશ આવે એ રીતે બારી બારીના ખુલ્લા રાખવા જોઈએ, તો તમારા ત્યાંની ઘરમાં રહેલી નેગેટિવિટી હંમેશા દિન પ્રતિદિન વધવાની જગ્યાએ ઘટતી જશે, અને એક પોઝિટિવ વાઇબ્રેશન ઉભા થશે, અને તે જીવનમાં સારામાં સારી સફળતા આપશે. ચોક્કસથી. અત્યારે કોલર જોડાઈ રહ્યા છે અમદાવાદથી ધવલભાઈ. જી, આપનો સવાલ કહેશો. મારું નામ ધવલ છે. હા જી. મારા ઘરનું બામ નૈઋત્ય દિશામાં છે, બરાબર છે? જી. તો મંદિર કઈ દિશામાં રાખવાનું મારે? તમારી જન્મ તારીખ કઈ છે? 10/11/87. 10/11/87. તો તમારી જન્મ તારીખ પ્રમાણે નૈઋત્યનો મુખ્ય દરવાજો બરાબર છે, પણ એમાં તમે દક્ષિણ બાજુનો દરવાજો બંધ રાખજો અને પશ્ચિમ બાજુનો દરવાજો ખુલ્લો વધારે રાખજો, અને અંદર અને બહારની બંને બાજુ વજન વધારે રાખજો, અને ઈશાન દિશામાં મંદિરો હોય સારામાં સારું કહેવાય. ધીરણભાઈ, પૂર્વ દિશાની આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, તો પૂર્વ અને ઈશાન દિશામાં જો કોઈ વાસ્તુ દોષ જોવા મળે તો કેવા પ્રકારનું નુકસાન થતું હોય છે? પૂર્વ દિશા અને ઈશાન દિશામાં જ્યારે વાસ્તુ દોષ હોય અને મોટા પ્રમાણમાં જ્યારે વાસ્તુ દોષ હોય, ત્યારે એક વસ્તુ તમે ચોક્કસ કહીશ કે એક તો આર્થિક રીતે તમારી પ્રગતિ રૂંધાઈ જતી હોય છે, બીજું ઘરની અંદર ધાર્મિકતા નથી રહેતી, આધ્યાત્મિકતા નથી રહેતી, સાથે સાથે તમારા માનસિક તનાવ અતિશય રહેતો છે. દરેકે દરેક મેમ્બરને માનસિક તનાવ રહેતો હોય છે, અને એના કારણે ઘણી ફરી બીપી જેવા મોટા મગજના લગતા મોટા પ્રશ્નો બધા. એ સિવાય સંતાન પ્રાપ્તિમાં બહુ મોટો પ્રશ્ન ઊભો થતો હોય છે, અને સંતાન જ્યારે ધારો કે પ્રાપ્ત થાય તો એના મન બુદ્ધિ કે એને બુદ્ધિનો વિકાસ થતો નથી હોતો, માનસિક રીતે જે ડેવલપમેન્ટ થવું જોઈએ એ પણ નથી થતું હતું, અને કેરિયર સંતાનોની હંમેશા રૂકાવટમાં ભરી થઈ જતી હોય છે. એટલે પૂર્વ દિશા અને ઈશાન દિશામાં જ્યારે વાસ્તુદોષ મોટો હોય ત્યારે આ સમસ્યા અતિશય ગંભીર બનતી હોય છે. જી, ચોક્કસ. તો આ તમામ બાબતોને લઈને ચર્ચા આગળ પણ કરતા રહીશું. વાસ્તુને લગતી ચર્ચા આગળ વધારી તે પહેલા આવો નજર કરીએ ધીરેનભાઈ શાહ દ્વારા લિખિત વાસ્તુ બુક પર. વાસ્તુ નિષ્ણાત ધીરેનભાઈ શાહ દ્વારા રચિત ઉર્જા વાસ્તુશાસ્ત્ર શૃંખલાની ત્રીજી પુસ્તક વિનામૂલ્યે મેળવવા માટે તમારા ટીવી સ્ક્રીન પર દર્શાવેલા નંબર પર કોલ કરો. તો વાસ્તુશાસ્ત્ર સાથે જોડાયેલી તમારી કોઈ પણ સમસ્યા હોય તેના નિરાકરણ માટે ધીરેનભાઈ શાહનું આપ માર્ગદર્શન મેળવી શકો છો. ચર્ચા આગળ યથાવત રાખીશું. હાલ રોકાઈએ એક બ્રેક માટે. વેલકમ બેક. તો આપણે ચર્ચાને આગળ વધારીએ એ પહેલા જોઈએ ધીરેનભાઈ પાસેથી વાસ્તુ કરાવનાર નૈને શાહ શું કહે છે. ધીરેનભાઈ શાહને વાસ્તી લગભગ 2006 થી ઓળખું છું. અમારા જૈન ધર્મ પ્રમાણે મેં ઘણું વાંચેલું છે વાસ્તુશાસ્ત્ર માટે, અને ત્યારબાદ મારો કોન્ટેક્ટ થયો ધીરેનભાઈ શાહ સાથે. ધીરેનભાઈ શાહે મને ઘણી સમજણ આપી આ બાબતમાં, અને ત્યાર પછી મેં મારા ફેક્ટરીમાં એ પ્રમાણેના ચેન્જીસ ને બધું કર્યું 2006 અંદર, જેનાથી મને ઘણો ફાયદો થયો છે. ત્યારબાદ 2009 અંદર મેં મારા જમાઈ માટે પણ એક ઓફિસ પરચેસ કરી હતી. એ ઓફિસની અંદર પણ બધા ફેરફાર કરાવવાથી એમનું પણ ઘણા સારા એમને રિઝલ્ટ્સ મળેલા છે. ત્યારબાદ તો એ અમારા ફેમિલી મેમ્બર જેવા થઈ ગયા છે, અને એમનું કામ ઘણું સારું છે, એમની સર્વિસ પણ ઘણી સારી છે, અને આજ સુધી ઉત્તરોત્તર અમારી કંપનીની પ્રગતિ થઈ રહી છે. અને પરિસ્થિતિ એવી છે કે કોઈ પણ ઓફિસ, કોઈ પણ જગ્યા, ઘર કે કોઈ પણ અમારા ફેમિલીમાં અથવા તો ફ્રેન્ડ સર્કલમાં કે કોઈને પણ કંઈ લેવું હોય તો અમે ધીરેનભાઈને પૂછ્યા વગર કે એમને બતાવ્યા વગર કોઈ વસ્તુ પરચેસ કરતા નથી. તો આવો ધીરેનભાઈ સાથે ચર્ચાને આગળ વધારીએ. ધીરેનભાઈ, અત્યારે કોલર જોડાઈ રહ્યા છે રાજેન્દ્રભાઈ. જી, આપનો સવાલ કહેશો. હેલો. હેલો. હા મેડમ, મારે મકાન કેટલા ટાઈમથી લેવું છે, મકાન નહીં લેવાતું. જી, તમે હાલમાં જે મકાનમાં રહો છો એ મકાનમાં દક્ષિણ દિશામાં શું વ્યવસ્થા છે? હાલમાં જે મકાનમાં રહો છો એમાં દક્ષિણ દિશામાં શું ગોઠવણી છે? દક્ષિણમાં આખું ખુલ્લું છે. તો દક્ષિણ દિશાને તમે પેક કરી દો, અને દક્ષિણ દિશામાં વજન મેક્સિમમ વધારી દો, અને રેડ કલર કે ઓરેન્જ કલર કરી દો, અને ઉત્તર દિશામાં વજન વધારે હોય
તો એ ખસેડીને દક્ષિણ બાજુ લઈ જાઓ અને ગ્રીન કલર ઉત્તર દિશામાં કરી દો, તો તમારું જે મકાન લેવાનો પ્રશ્ન છે ત્યાંથી શોર્ટ આઉટ થઈ જશે. જી ધીરેનભાઈ, એક સવાલ એ પણ પૂછવા માંગીશ કે પૂર્વ દિશામાં રસોડું હોય તો તેનાથી કેવા પ્રકારની નેગેટિવ અસર થતી હોય છે? અહીંયા બહુ જ મહત્વનો સવાલ છે અને બહુ જ મહત્વની વસ્તુ તમે પૂછી છે કે પૂર્વ દિશામાં કિચન હોય તો શું ઇફેક્ટ થાય. તો મારા અનુભવ અને મારા અભ્યાસ અને પ્રેક્ટિકલ જે વર્ક કર્યું છે એના આધારે ખાસ કહીશ કે પૂર્વ દિશામાં જ્યારે કિચન હોય ત્યારે સૌપ્રથમ તો ઘરના દરેકે દરેક મેમ્બરનો એકદમ સ્વભાવ અતિશય તેજ થઈ જાય, ગરમ થઈ જાય અને આક્રમણવાળો સ્વભાવ થઈ જાય, અને સાથે સાથે ઘરની આર્થિક પરિસ્થિતિ દિન પ્રતિદિન ડાઉન થતી જાય, ક્યારે આગળ વધે નહીં. બીજી વસ્તુ છે મોટામાં મોટી બદનામી મળે, અબજસ મળે અને સંતાનોના હાથે સંતાનોને એવા કાર્ય થઈ ગયા જેના હિસાબે સંતાનોને જેલમાં જવું પડે એવા સંજોગો ઊભા થાય, એટલે મોટી બદનામી મળે. એટલે એક કહેવાય કે પૂર્વ દિશામાં જ્યારે વાસ્તુ બગડે ત્યારે આર્થિક સામાજિક અને માનસિક રીતે બધી રીતે તમને નુકસાન કરતું હોય છે, સાથે સાથે વારસાગત પ્રોપર્ટી લેવામાં પણ તકલીફ કરતી હોય છે, એમાં કોર્ટ કેસ કરાવતા હોય છે અને વારસાગત પ્રશ્નો બહુ જ મોટા ઊભા થતા હોય છે અને સંતાન પ્રાપ્તિમાં પણ મોટો પ્રશ્ન ઊભો થતો હોય છે. જી ધીરેનભાઈ, ઘણીવાર પૂર્વ દિશા ઘર કે ઓફિસમાં તે દિશા બંધ હોય અથવા તો પ્રકાશ ના આવે તેવી પણ સ્થિતિ હોય, એ વિશે હું તમારી પાસેથી જાણકારી મેળવીશ, પરંતુ એ પહેલા કોલર જોડાઈ રહ્યા છે. જી, આપનો સવાલ કહેશો. મારા દિયર અને દેરાણી વચ્ચે લગ્ન જીવનમાં બહુ પ્રોબ્લેમ ચાલી રહી છે, જ્યાંથી અમે નવો ફ્લેટ લીધો છે ત્યારથી અમને 6 મહિના થયા છે. જી, રહેવા અત્યારના તમે અત્યારે એના પિયર છે તમારા મકાનની અંદર, જે મકાનની અંદર તમારા દિયર કે દેરાણી રહેતા હોય એ મકાનની અંદર નૈઋત્ય દિશામાં શું ગોઠવણી છે? નૈઋત્ય દિશામાં અમારો ઘરનો મેઇન દરવાજો છે. તો નૈઋત્ય દિશાનો મેઇન દરવાજો જે હોય એના સિવાય બીજો કોઈ દરવાજો ખરો? એના સિવાય બે દરવાજા છે, એક લોબીમાં પડે છે અને બીજા બે બારણા દરવાજા છે. પહેલા તો સૌપ્રથમ તો નૈઋત્ય દિશાનો મેઇન જે દરવાજો હોય એનો ઉપયોગ બંધ કરી દો અને અંદર અને બહારની સાઈડ બંને સાઈડ પર વજન મેક્સિમમ ગોઠવી દો, અને જો પૂર્વ કે ઉત્તર બાજુનો કોઈ પણ દરવાજો હોય અથવા તો બીજી કોઈ પણ દિશાનો દરવાજો હોય એનો ઉપયોગ તાત્કાલિક કરી લો, અને અગ્નિ દિશાની અંદર કિચન લઈ જાઓ તો કિચન લઈ જાઓ. જી તો ધીરેનભાઈ, આપણે જે વાત કરતા હતા પૂર્વ દિશા જો બંધ હોય તો તેમાં કેવા પ્રકારનો? પૂર્વ દિશા જ્યારે બંધ હોય ત્યારે જે તમને કીધું કે આર્થિક માનસિક શારીરિક સમસ્યા તો ઊભી થતી જ હોય છે, પણ પૂર્વ દિશાને મિરર ઇફેક્ટથી તે કોઈ પણ હિસાબે લાઇટિંગની વ્યવસ્થા કરીને પૂર્વ દિશામાં પ્રકાશ લાવવી જોઈએ, અને જ્યારે પૂર્વ દિશા ટોટલી બંધ હોય ત્યારે સફેદ લાઇટ સતત ચાલુ રાખવું જોઈએ, વ્હાઇટ કલરનો વ્હાઇટ વોશ રાખવો જોઈએ અને સફેદ રંગના ક્રિસ્ટલ બોલનો પ્રભાવ ત્યાં વધારે રાખવો જોઈએ, તો પૂર્વ દિશાને કંઈક અંશે જાગૃત કરી શકાય, તો એના પરિણામ નેગેટિવ પરિણામોને આપણે અટકાવી શકીએ. જી અત્યારે કોલર જોડાઈ રહ્યા છે ઈલાબેન. જી, આપનો સવાલ કહેશો. પૂર્વ દિશામાં શું વ્યવસ્થા છે? પૂર્વ દિશામાં ગોઠવણી કઈ છે? પૂર્વ દિશામાં થોડું પૂર્વ દિશા તરફ છે, સ્ટોરરૂમ છે પૂર્વ દિશામાં વ્હાઇટ કલર અને સફેદ ક્રિસ્ટલ બોલ ગોઠવી દો. પૂર્વ દિશા તમારી જેટલી સારી તમે કરશો એટલો તમારા સંતાનના પ્રશ્નો યોગ્ય રીતે સોલ્વ થઈ જશે. જી ધીરેનભાઈ, ઘણીવાર ફેમિલીમાં અનેક વખત અનેક પ્રકારના વારસાગત પ્રશ્નો જોવા મળતા હોય છે, તેમાં પૂર્વ દિશાનું કોઈ મહત્વ ખરું? ઘણી ફરી તમે જોશો કે વારસાગત પ્રોપર્ટી હિસાબે કોર્ટ કેસ થતા હોય, ખૂન ખરાબ થતા હોય છે, ત્યારે હંમેશા આ પ્રશ્ન અહીં ઉભો રહેતો છે કે ભાઈ એવો કયો વાસ્તુ દોષ છે કે જેથી કરીને આ પ્રશ્ન, જે લોહીના સંબંધો છે સંબંધો તૂટી જતા હોય છે, કોર્ટ કેસ થતા હોય છે, ત્યારે હંમેશા પૂર્વ દિશામાં જ્યારે મેજર વાસ્તુ દોષ છે, પૂર્વ દિશા બંધ હોય અથવા તો પૂર્વ દિશામાં ટોયલેટ બાથરૂમ કે કિચન હોય કે સ્ટોરરૂમ હોય અથવા પૂર્વ દિશા અતિશય ઊંચી હોય ત્યારે આ પ્રશ્ન અતિશય વિકટ બનતો હોય છે. વારસાગત પ્રોપર્ટી વારસદારોને મળતી નથી હોતી અથવા તો વારસાગત પ્રોપર્ટી માટે હંમેશા લીગલ સંઘર્ષ કરવો પડતો હોય છે. જી એટલે પૂર્વ દિશાનું વાસ્તુ એમાં અતિશય
મહત્વનો ભાગ ભજવતું હોય છે. જી, આપણે વાત કરીએ સંતાન પ્રાપ્તિની સમસ્યાની, તો પૂર્વ દિશા કેટલી અસર કરતી હોય છે અને કેવી રીતે વાસ્તુ દોષ આ સમસ્યામાં નિવારી શકાય? સંતાન પ્રાપ્તિની પણ જ્યારે પણ વાત કરીએ, અથવા તો સંતાનના લગતા પ્રશ્નોની વાત કરીએ, ત્યારે હંમેશા પૂર્વ દિશાનો જ વાસ્તુ કામ કરતું હોય છે. પૂર્વ દિશાનો વાસ્તુ બહુ ખરાબ હોય ત્યારે હંમેશા સંતાન પ્રાપ્તિમાં અતિશય મહત્વનો પ્રશ્ન ઉભો કરતો હોય છે. સાથે સાથે નૈઋત્ય દિશા અને અગ્નિ દિશાનો જ્યારે વાસ્તુ દોષ હોય ત્યારે સંતાન થતા જ નથી હોતા. એવું મકાનનું વાસ્તુ ખરાબ હોય તો સંતાન પ્રાપ્તિનો પ્રશ્ન અતિશય વિકટ બનતો હોય છે. પરંતુ એમાં પૂર્વ દિશાનું વાસ્તુ અતિશય ખરાબ હોય ત્યારે આ પ્રશ્ન અતિ વિકટ બનતો હોય છે. એટલે સંતાન પ્રાપ્તિ માટે જન્મ મરણ ભલે ઈશ્વરના આધીન છે, મેડિકલ સાયન્સ છે, બધું જ છે, પણ પૂર્વ દિશાનું વાસ્તુ પણ એમાં એટલા જ અંશે ઇફેક્ટ કરતું હોય છે. જી, આ સિવાય એ પણ સમજવા માંગીશું, ઘણીવાર પરિવારમાં ખૂબ જ કકડાટ કે ક્લેશ કંકાશ જોવા મળતો હોય છે, તેવામાં પૂર્વ દિશાનું શું મહત્વ રહેલું છે? પૂર્વ દિશા, મેં તમને કીધું કે પૂર્વ દિશામાં જ્યારે વાસ્તુ અતિશય ખરાબ હોય ત્યારે સ્વભાવમાં ડાયરેક્ટ રીતે ઇફેક્ટ કરતું હોય છે. સ્વભાવ હંમેશા તમારો અતિશય ખરાબ થઈ જતો હોય છે, એકબીજાનું વિને વિવેક નથી રાખતો, અબજસ અપાવતો હોય છે. અને પૂર્વ દિશાનું કિચન હોય ત્યારે એ હંમેશા સ્વભાવને અતિશય તેજ સ્વભાવ કરાવી દેશે અને હિસાબે ઝઘડા રેગ્યુલર થતા હોય છે, વાદ વિવાદ વધારે વધારે થતા હોય છે અને ઘરમાં કંકાસ રહેતો હોય છે. એટલે પૂર્વ દિશાનું વાસ્તુ આમાં બહુ જ ઇફેક્ટ કરતું હોય છે. જી, તો ધીરેનભાઈ તમે ચર્ચામાં જોડાયા અને તમામ દર્શકોને જે માર્ગદર્શન આપ્યું આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો વિશેષ રજૂઆતમાં આજે આપણે વાસ્તુમાં ખૂબ જ મહત્વની એવી પૂર્વ દિશા વિશે જાણકારી મેળવી. વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ, મને રજા આપશો. નમસ્કાર. ધીરેન શાહ, 507 પાંચમા માળે, વોલ સ્ટ્રીટ 1, ઓરિએન્ટલ ક્લબ ની સામે, ગુજરાત કોલેજ રોડ, આશ્રમ રોડ, અમદાવાદ 38000. આપ અમને ઈમેલ પણ કરી શકો છો goforvastu@yahoo.com પર, અથવા SMS કરો 9227236188 પર.